इरेजर नी मदद थी इरेज करी रहा है एटले इरेजर टूल पण एक साथ दर्शक मित्रों ने बताई दियो कृणाल भाई। आप जो सको हूँ फ्लैश डिलीट कर इरेज कर थतु नहीं कारण के लेयर्स में आग सिलेक्ट थू अने आप डिलीट करव पड़ से हम बीजा क्या टूल से जेना मदद थी आप बीजू घणु करी शकीए पची है पेन्सिल टूल। पेन्सिल टूल ने मदद थी आप फ्री ड्रॉ कर सके फ्रीली अपने जे शेप में जेव ड्रॉ करव है कोईपण रीते ड्रॉ कर सकता है। ओके मतलब पेंट प्रोग्राम में जेव हो पेन्सिल एवं हाँ पेंट ने अने आना घना टूल सीमिलर है। ओके અને પેન પેનની સાઇઝમાં વધારો કરો હોય જાડાઈમાં તો પણ તે કરી શકાય છે નીચેથી હજુ વધારવું હોય તો હવે પછીના જે ચિત્રો દોરાશે એ જોઈ શકો છો કે એકદમ માર્કર લેવલના છે। એકવાર વિડ્થ જે ઓપ્શન છે એકવાર ફરીથી બતાવી દો દર્શક મિત્રોને નીચે જે ચાર પ્રોપર્ટીઝમાં જે ચાર લખેલું છે તેની પેન્સિલની જાડાઈ છે એ હજી વધારે તો વધી શકે છે સાત કરી તો હજી બી વધારે જાડું દોરાશે। ઓકે ફાઇન પેન્સિલ ટૂલ પછી આપણી પાસે કંઈક પેન્ટ બ્રશ ટૂલ જેવું છે ત્યાર પછી છે બ્રશ ટૂલ પેન્સિલ જેવું જ છે પણ આપણે જેમ પીછીથી કલર કરીએ એ જ મુજબ આ બ્રશ ટૂલથી ડ્રો કરવાનું હોય છે અને પેન્સિલ જેવું ફ્રી જ હોય છે આ પણ આપ જોઈ શકો છો કે બ્રશ ટૂલથી એકદમ થીક જાડું ડ્રો થયું છે। કુણાલભાઈ નીચે સ્મૂધિંગ લખીને 50% 50 લખેલું છે તો એને આપણે ચેન્જીસ કરતા શું જોવા મળશે પ્રોપર્ટીમાં એની સ્મૂધનેસ ચેન્જ થાય છે આપણે એને થોડી હાઈ કરી અને એકવાર દર્શક મિત્રોને બતાવીએ કે શું ચેન્જીસ છે એના કલર અને એની ઇન્ટેન્સિટીમાં મે બી થોડો ફરક છે। હા પછીનું ટૂલ્સ આપણે શું લેશું પછીનું ટૂલ છે પેન્ટ બકેટ ટૂલ આની મદદથી જે ઓબ્જેક્ટનો વચ્ચેનો ભાગ છે તેની અંદર કલર થાય છે અને તેની બાજુમાં જે બીજું ટૂલ આપ્યું ઇંક બોટલ ટૂલ તેની મદદથી બોર્ડરનો કલર ચેન્જ થાય છે। તો આપણે હવે જોઈએ કે અહીંયા મેં જે ચોરસ દોર્યું તેનો બોર્ડરનો કલર રેડ છે અને સેન્ટરમાં જે કલર છે તે બ્લુ છે તો હવે બોર્ડરનો કલર ચેન્જ કરવો હોય તો હું ઇંક બોટલ ટૂલ લઈશ અને હવે તેમાંથી બીજો કોઈ કલર ગ્રીન લઈશ તે ક્લિક કરતાં તેનો કલર ગ્રીન થઈ ગયો બોર્ડરનો અને જે પેન્ટ બકેટ ટૂલ છે તેનાથી વચ્ચે રહેલો કલર ચેન્જ કરવાનો હોય તો તે કરવા માટે બીજો કોઈ કલર લઈશ અને તે ક્લિક કરતાં તે વચ્ચેનો કલર ચેન્જ થઈ ગયો। ઓકે પછી વ્યૂ ટૂલ છે અને ત્યારબાદ હેન્ડનું સિલેક્શન ટૂલ છે આ પિકઅપ બ્રશ ટૂલ છે શું છે ઇરેઝર ટૂલની મદદથી આપણે કોઈપણ ડ્રો કરેલું ઓબ્જેક્ટ હોય તેને ઇરેઝ કરી શકીએ છીએ। આપ જોઈ શકો છો કે આ ઇરેઝર ટૂલની મદદથી હું રેક્ટેંગલને ઇરેઝ કરી દીધું અને આ આઈ ડ્રોપર ટૂલ છે તેની મદદથી કોઈ કલર આગળ આપણને જોઈતો હોય અને તે જલ્દીથી સરળતાથી મળતો ના હોય તો તે વચ્ચે કોઈ ડ્રો કરેલું ઇમેજ હોય તેમાંથી લઈ શકાય છે। સર કુણાલભાઈ આ તો એના ફંડામેન્ટલ ઓબ્જેક્ટને એ બધું થયું તો હું આપણે દર્શક વતી મિત્રો વતી એક પ્રશ્ન પૂછું છું કે આપણી પાસે કોઈ એક ઇમેજ હોય જેપીજી ફાઇલ હોય એને આપણે ફ્લેશમાં અહીંયા આપણે લઈ આવી હોય આપણા જેપીજી ફોટોગ્રાફ્સને આપણે અહીંયા તો એ શું શક્ય છે ખરું? હા શક્ય છે ને તેને બહારથી ઇમ્પોર્ટ કરાવવી પડે તો ડ્રેગ એન્ડ ડ્રોપ થ્રુ પણ કરી શકાય છે। તો આપણે એક વસ્તુ જોશું ફાઇલ કરીને ઇમ્પોર્ટ કરાવીએ અને માય ડોક્યુમેન્ટ્સની અંદર એક સેમ્પલ પિક્ચર્સ હશે એમાંથી ઇમ્પોર્ટ કરીએ છીએ। ઇમ્પોર્ટ ફાઇલ મેનુમાં જઈને ઇમ્પોર્ટ પર ક્લિક કરો ત્યારબાદ ઇમ્પોર્ટ ટુ સ્ટેજ કરવાનું। ઓકે આપણી પાસે માય ડોક્યુમેન્ટની અંદર સેમ્પલ પિક્ચર્સ હશે ડોક્યુમેન્ટ્સમાં જઈએ હા પિક્ચર્સ આવી ગયા છે અને એમાં આપણે એક કામ કરીએ પેલું પાંડાનું પિક્ચર જે છે એ પાંડાના પિક્ચરને સિલેક્ટ કરીને ઓપન કરીએ। દર્શક મિત્રો આ તમે જોયું કે એક ઇમેજ જે છે એ અહીંયા આવી ગઈ છે હવે કુણાલભાઈ આપણે આની અંદર એવું શું કરી શકીએ જેથી આપણે એના આઉટપુટ દર્શક મિત્રોને એટલીસ્ટ આજના લેક્ચર દ્વારા આપણે એ તો બતાવી જ શકીએ કે આની અંદર કોઈ ઓબ્જેક્ટ ક્રિએટ કરી લેયર્સને મલ્ટી કરી અને ભલે એનું મૂવમેન્ટ નહીં તો કંઈ નહીં પરંતુ મલ્ટિપલ લેયર્સની અંદર રહેલી મલ્ટિપલ ઇમેજીસ
રોટેટ થાય કે એક પછી એક ફરે કે એવું કંઈ કરી શકાય એવું છે આજે? અત્યારે તો ખાલી ટૂલ્સનું જ ઇન્ફોર્મેશન લેવાની છે, કારણ કે આની અંદર આપણે અત્યારે ક્રોપિંગનો ઓબ્જેક્ટ આપણે શીખેલું છે, તો આપણે દર્શક મિત્રોને એક કામ કરી શકીએ કે લાસો ટૂલ કે ક્રોપિંગ ટૂલ વડે આમાં જે આ પાંડા જે છે એની અંદરનો કોઈ એક પર્ટિક્યુલર પોર્શન છે એને કટ કરીએ, અને નોઝ પાસેનું જે બ્લેક સ્પોટ છે આપણે કટ કરીને બતાવીએ. ફરી તો આપણે એક કામ કરીએ, ઝૂમ કરીએ 100% દર્શક મિત્રો માટે. સૌપ્રથમ તો આ ઇમેજ બહુ મોટી છે, તો તેની સાઇઝ નાની કરવા માટે આપણે ફ્રી ટ્રાન્સફોર્મ ટૂલ લઈશું અને તેની સાઇઝ નાની કરશું થોડીક, જેથી કરીને તે સ્ટેજમાં સમાઈ શકે. ત્યાર પછી ઝૂમ કરીને આપણે તેને ક્રોપ કરશું. આપણે તેની આંખને ક્રોપ કરીને અલગ કરવી હોય તો કરી શકીએ છીએ. ના, ઇમેજમાં નહીં થાય. ઓકે, તો જે ડ્રોઈંગ કરેલા ઓબ્જેક્ટ જે છે એની અંદર જ તે આ વસ્તુ પોસિબલ છે. તો દર્શક મિત્રો, આ સેશન પ્લસ આપણે કુણાલભાઈ એક વસ્તુ એ જોઈ છે કે નીચેના જે છે ઓપ્શન્સ, કલર્સના ઓપ્શન આપેલા છે આપણા ટૂલબોક્સમાં, એના નીચેના ઓપ્શન જે છે એના પણ નીચેના ઓપ્શન એ વિન્ડ અને એ બધું શું છે એ આપણે દર્શક મિત્રોને બતાવીએ. આમાં ત્રણ ઓપ્શન આપેલા છે, તેમાં એક ઓપ્શન છે સ્વેપ કલર. સ્વેપ કલર્સની મદદથી જે કલર સ્ટ્રોક કલર છે અને ફિલ કલર એ બંને ચેન્જ કરી શકાય છે. હું અહીંયા ક્લિક કરું, તમે દેખો તે કલર ચેન્જ થશે. આપ જોઈ શકો છો કે કલર ચેન્જ થઈ રહ્યા છે. પછી સેન્ટરમાં જે આપેલું છે તે નો કલર છે, તેની મદદથી બોર્ડરનો કલર નહીં આવે. બોર્ડર ક્લિક છે એટલે, અને ફિલ કલર ક્લિક છે તો ફિલનો કલર નહીં આવે. ઓકે, મતલબ કલર કાઢવા માટે છે. એના પછીના ટૂલ્સ કયા છે? એક લાસ્ટમાં છે તે બ્લેક એન્ડ વ્હાઈટ ટૂલ્સ. એના નીચેના ટૂલ્સ જેમાં વિન્ડ અને બધું આપેલું હોય છે, હા, ઓપ્શન છે અલગ સિલેક્શન માટેના. ઓકે, જુદા જુદા ટૂલ માટેના જુદા જુદા ઓપ્શનો આવે છે. ઓકે, ફ્લેશની અંદર અત્યારે આટલું થયા પછી આપણે બીજું કંઈ કહી શકીએ દર્શક મિત્રોને? આજે ટાઈમલાઈનમાં આપણે જોઈ શકીએ છીએ કે આ નંબર લખેલા છે 1, 5, 10, 15, 20, તેનો ટાઈમલાઈનનો પાર્ટ છે. તેમાં જુદી જુદી ફ્રેમો હોય છે, એ ફ્રેમો લાઇન્સ અહીંયા ગોઠવાયેલી હોય છે. આ મેં જે સિલેક્ટ કરી તે ફ્રેમો છે. ઓકે, તેમાં એક સેકન્ડમાં 12 ફ્રેમો આવે છે, અને એની આગળ છે તે સેકન્ડ દર્શાવે છે ઇલેપ્સ ટાઈમમાં. સેન્ટરમાં જે બતાવવામાં આવે છે તે ફ્રેમ રેટ છે, કે એક સેકન્ડમાં કેટલી ફ્રેમો આવે. અને આ જે પહેલું છે તેની અંદર કરંટ ફ્રેમ કઈ છે, તો અત્યારે આપણે ફ્રેમ નંબર 3 ઉપર છીએ, પછી 2 ઉપર ને પછી 1 ઉપર. તો અત્યારે કોઈ મૂવમેન્ટ જેવી વસ્તુ આપણે કંઈ દર્શક મિત્રોને બતાવી શકીએ, ઇફ ઇટ ઇઝ પોસિબલ, જેમાં આ ઇમેજ લીધેલી છે ઇમેજને થોડી મૂવ કરાવી કે એવું કંઈ કરાવવું હોય તો આજે આપણે આપણી પાસે એ સમય છે થોડો, તો આપણે બતાવીએ દર્શક મિત્રોને. પહેલાં તો આ બધા જ લેયર છે એ બધા જરૂરી છે કે બધા ડિલીટ કરી દઈએ? ફરીથી બધા ડિલીટ કરી દઈએ અને એક જ લેયરમાં આપણે ઇમેજને મૂવ કરાવીએ. તો આપણે દર્શક મિત્રો જોઈ શકો છો કે લેયર્સ ડિલીટ કરી રહ્યા છે કૃણાલભાઈ. ઓકે, ફાઇન, હવે આપણે શું કરીએ, આપણે ઇમેજને ઇમ્પોર્ટ કરશું. ફાઇલમાં જઈને ઇમ્પોર્ટમાં જઈને ઇમ્પોર્ટ ટુ સ્ટેજ. ત્યાર પછી તેની સાઇઝ ચેન્જ કરશું. હવે અત્યારે આ એક જ ફ્રેમ છે લેયરમાં, તો આપણે તેને મૂવમેન્ટ કરાવી હોય તો તેમાં ફ્રેમ એડ કરવી પડશે. હું અહીંયા 15 નંબરની ફ્રેમ પર ક્લિક કરીને તેમાં ઇન્સર્ટ ફ્રેમ કરીશ, રાઈટ ક્લિક કરીને, તો તેમાં ફ્રેમ એડ થઈ જશે. આપ જોઈ શકો છો કે ફ્રેમ એડ થઈ ગઈ છે. હવે આને મૂવમેન્ટ કરવા માટે તેના પર મોશન આપવું પડશે, તો ફરીથી રાઈટ ક્લિક કરીને ક્રિએટ મોશન કરવાનું. ત્યાર પછી તેને એક જગ્યાએથી બીજી જગ્યાએ લઈ જવાની છે, એટલા માટે તેના પર કી ફ્રેમ આપવી પડશે હજી એકવાર. તો ફરીથી રાઈટ ક્લિક કરીને ઇન્સર્ટ કી ફ્રેમ.
तो आप जोई सको कि हजी मूवी इमेज तेनी जगह पर जगह पर है। आनु कारण ये कि पहला इमेज एनो स्टार्टिंग पॉइंट है आ एक नंबर पर ज्या इमेज तेनी जगह पर है अने एंडिंग पॉइंट है जे 15 नंबरे नी फ्रेम है ते पण एज जगह है। तो आपणे एने एक जगह थी बीजी जगह लई जवा माटे 15 नंबरनी फ्रेम पर क्लिक करूँ त्यार पछी इमेज ने बीजी जगह मूकी देवी। ત્યાર પછી એન્ટર ક્લિક કરતા તે ઇમેજ એક જગ્યાએથી બીજી જગ્યાએ જાય છે તે દેખાય છે। દર્શક મિત્રો અત્યારે જોયું આપણે મલ્ટીપલ ફ્રેમ્સ અને એક લેયરની અંદર ઘણી બધી ફ્રેમ ઇન્સર્ટ કરતા કઈ રીતે થાય છે। આની અંદર પ્રિવ્યૂ જે છે આપણને એન્ટર મારતા દેખાય છે, પરંતુ આ જ જગ્યાએ આપણે જ્યારે એની મૂવી પબ્લિશ કરશું ત્યારે પણ આ ઓબ્જેક્ટનું મૂવમેન્ટ હશે। ઓબ્જેક્ટના મૂવમેન્ટ ઘણા બધા અલગ અલગ પ્રકારના છે, જે મેં આજે વાતની શરૂઆત કરી કે એક કાર્ટૂન એનિમેશન જેવું બનાવી દેવામાં આવે અને એના મૂવમેન્ટ એના લેગના મૂવમેન્ટને વગેરે બતાવવાના હોય તો એની અંદર લેયર્સ પણ મલ્ટીપલ જોશે અને ફ્રેમ્સ પણ મલ્ટીપલ જોશે। પણ તે છતાં પણ આજના લેક્ચરની અંદર આપણે એ જોયું કે ટાઈમલાઈન શું છે, ટાઈમલાઈનમાં લેયર્સ મલ્ટીપલ કઈ રીતે રાખી શકાય એ જોઈ લીધું છે અને ફ્રેમ્સ જે છે ફ્રેમ્સની અંદર 15 નંબર સુધીની ફ્રેમ લીધી છે અને એન્ટર મારીને બતાવ્યું છે, પરંતુ આને કદાચ પબ્લિશ કરીને જોવું હોય તો આઈ થિંક હવે આપણે બતાવી શકશું દર્શક મિત્રોને, કારણ કે અહીંયા હવે આપણે ઇન્સર્ટ કી ફ્રેમને મોશન આપ્યું છે તો આને મૂવીના ફોર્મમાં બતાવવું હોય તો બતાવી શકાશે જરૂરથી। આના માટે ફાઇલમાં જઈને તમારે પબ્લિશ પર ક્લિક કરવાનું હોય છે તો તે પબ્લિશ થઈ જશે, પણ એ પબ્લિશ ક્યાંથી તે ખબર ના પડી એટલા માટે પબ્લિશ સેટિંગમાં જવાનું અને તેનું લોકેશન ક્લિક કરવા માટે સિલેક્ટ પબ્લિક ડેસ્ટિનેશન તેના પર ક્લિક કરવું। હવે આપણે પબ્લિશ કઈ જગ્યાએ કરવું છે તે ડ્રાઈવ સિલેક્ટ કરવું, ત્યાર પછી ઓકે આપવું। હું અહીંયા ડી ડ્રાઈવ ક્લિક કરીને સેવ કરું છું તો પબ્લિશ થયેલી ફાઇલ SWF શોકવેવ ફ્લેશ તરીકે સેવ થશે અને નીચે HTML ક્લિક છે તે કેન્સલ કરવું, પછી પબ્લિશ કરતા તે ફાઇલ પબ્લિશ થઈ ગઈ। ઓકે કરી અને મિનિમાઇઝ કરીને આપણે એમને લોકેશન બતાવી દઈએ દર્શક મિત્રોને કે આપણે કઈ જગ્યાએ કરી છે। ડી ડ્રાઈવમાં એક અનટાઇટલ નામની વસ્તુ તમે જોઈ શકો છો દર્શક મિત્રો સ્ક્રીન ઉપર, અને એના ઉપર ડબલ ક્લિક કરીએ આપણે દર્શક મિત્રો તમારી સ્ક્રીનની સામે જે ફ્લેશ ફાઇલ છે એ તમે જોઈ શકો છો। આ એકચ્યુઅલી ફ્લેશનું રિયલ પ્લેયર છે, આજે એ પ્લેયર જે છે એની અંદર જ મૂવમેન્ટ હોય છે। અત્યારે આપની સ્ક્રીન સમક્ષ એક ઇમેજને કી ફ્રેમ અને મોશન વડે લેફ્ટ સાઈડથી રાઈટ સાઈડ 15 ફ્રેમના ગાળામાં જોઈ રહ્યા છો। હજુ આની અંદર સ્મૂધનેસ નથી, કારણ કે અત્યારે જે આપ નિહાળી રહ્યા છો ટીવીમાં સંધાન બાઇસેક તરફથી એની અંદર ઝર્ક છે, એની અંદર સ્ટોપિંગ છે, પરંતુ આની અંદર હજુ સ્મૂધનેસ રાખી શકાશે, આમાં હજુ એક્યુરેસી લઈ શકાશે। આ શૃંખલામાં આપણે આગળ મળશું ત્યારે જોશું, પરંતુ દર્શક મિત્રો આજે તમે એ જોયું કે ઘણી સરળતાથી આપણે બધા ટૂલ્સ જે છે એનો ઉપયોગ જોયો છે, ફ્લેશ કઈ રીતે કાર્ય કરે છે એ રીતે જોયું છે, અને તે ઉપરાંત આપણે એ પણ જોયું કે કયા અલગ અલગ ટૂલ વડે શું કામ થાય છે। હવે આપણો નેક્સ્ટ લેક્ચર જે છે એની અંદર કોમ્બિનેશન આવશે, એ કોમ્બિનેશન કંઈક એવું હશે કે અત્યારે રહેલું પિક્ચર જે છે એ મૂવમેન્ટ કરે છે, એની જગ્યાએ આપણે કૃણાલભાઈ પાસે નેક્સ્ટ લેક્ચરમાં એવી એક્સપેક્ટેશન રાખીએ અને એવું ડેમોન્સ્ટ્રેશનની અપેક્ષા રાખીએ કે જેની અંદર આપણે આપણું એક કાર્ટૂન કેરેક્ટર ક્રિએટ કરીએ કોઈ પણ હોય, પછી એ એનિમેશન લેવલનું હોય, અને એને આપણે હોરિઝોન્ટલ જે અત્યારે પિક્ચરની અંદર રેડીમેડ JPG ફાઇલ મૂવ થાય છે એની જગ્યાએ એ ઓબ્જેક્ટ મૂવ થાય એ વસ્તુ માટે આપણે નેક્સ્ટ ફ્રાઈડે મળીએ છીએ 12 વાગે સંધાનના જ કાર્યક્રમની અંદર। આપ સર્વેનો ખૂબ ખૂબ આભાર, કુણાલભાઈ આપનો પણ ખૂબ ખૂબ આભાર, થેન્ક યુ વેરી મચ ઓલ। સંધાન ઓલ ગુજરાત ઇન્ટિગ્રેટેડ ક્લાસરૂમ સેટેલાઇટના માધ્યમથી જોડતી કડી એટલે સંધાન।